गुड मॉर्निंग विद्यार्थी मित्रों, सर्वोपरि यूट्यूब चैनल में आपनु स्वागत है। हवे विद्यार्थी मित्रों, धोरण 7 विषय विज्ञान अने टेक्नोलॉजी अने चेप्टर नंबर छे मित्रों आपनु 14 એટલે કે विद्युत प्रवाह अने તેની અસર अने भाग नंबर छे मित्रों आपनो 3। हवे विद्यार्थी मित्रों, ऑनलाइन क्लासेस शुरू थाय ते पहेला तमे तमारी अटेंडेंस એટલે કે હાજરી कमेंट बॉक्स में जरूर थी पुरावी लेशो झड़प थी, बराबर छे। तो तमने 2 मिनिट नो समय आपू छू, तो हाजरी तमारी जरूर थी पुरावी लेशो। चलो જોઈએ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનો અભ્યાસક્રમ। તો ત્યાર પહેલા આપણે અગાઉ ભાગ 2 ની અંદર જે ચર્ચા કરી હતી, બરાબર છે, કે બંધ પરિપથ કોને કહેવાય, ખુલ્લો પરિપથ કોને કહેવાય, બરાબર છે। તો પરિપથની અંદર જે સ્વીચ છે વિદ્યુત પર, કે વિદ્યુત પર 2 અવસ્થામાં હોય, એક તો ઓન ની અવસ્થા અને બીજી છે ઓફ ની અવસ્થા। ઓન એટલે કે ખુલ્લી અવસ્થા એટલે કે ચાલુ અવસ્થા, અને ઓફ એટલે કે બંધ બંધ અવસ્થા, બરાબર છે। તો કે વિદ્યુત કળ જ્યારે ઓન ની અવસ્થામાં હોય ત્યારે કેવો પરિપથ કહેવાય, અને વિદ્યુત કળ જ્યારે ઓફ ની અવસ્થામાં હોય ત્યારે કેવો પરિપથ કહેવાય। તો એના ઉપરથી આપણે કીધું હતું કે વિદ્યુત કળ જે છે એ જ્યારે ઓન ની અવસ્થામાં હોય એટલે કે ચાલુ અવસ્થામાં હોય ત્યારે એ પરિપથને બંધ પરિપથ કહેવાય, અને એ બંધ પરિપથમાં જે વિદ્યુત પ્રવાહ છે એ સતત ને સતત વહેતો હોય છે। ત્યાર પછી આપણે કીધું હતું કે વિદ્યુત કળ એટલે કે સ્વીચ કે જ્યારે ઓફની અવસ્થામાં હોય ત્યારે એ પરિપથ કે ખુલ્લો પરિપથ કહેવાય છે, એના વિશેની ચર્ચા આપણે અગાઉ ભાગ 2 ની અંદર કરી ચૂક્યા છીએ। તો હવે આપણે આગળ થોડું શીખીએ કે બલ્બની આંતરિક રચના વિશે। આપણે જે પરિપથની અંદર બલ્બનો જે ઉપયોગ કરીએ છીએ એ બલ્બની આંતરિક રચના વિશેનો અભ્યાસ આપણે કરીએ। તો ચાલો આકૃતિ દ્વારા આપણે સમજીએ। बल्ब विषय बराबर छे। આ છે મિત્રો બલ્બ ની રચના। તો બલ્બ ની નીચે 2 ધ્રુવ આવેલા હોય છે, બલ્બ ના ધ્રુવ। તો બલ્બ ની અંદર તમે જોઈ શકો છો મિત્રો કે આ રીતે એક પાતળા તાર જેવી રચના આપણને જોવા
મળે છે. તો ખાસ યાદ રાખજો, આ પાતળા તાર જેવી જે રચના છે એને ફિલામેન્ટ કહેવામાં આવે છે. હવે આના વિશેની આપણે માહિતી મેળવવાની છે. તો જુઓ તમે પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 163 ઉપર જે તમને આપેલું છે કે આપણે આગળ કીધું હતું કે વિદ્યુત પરિપથની અંદર જ્યારે વિદ્યુત સ્તર ઓન અવસ્થામાં હોય ત્યારે વિદ્યુત પ્રવાહ આગળ વધશે. એટલે કે વિદ્યુત પ્રવાહ આગળ વધશે તો એના લીધે જે પરિપથની અંદર આ બલ્બ આપણે જોડેલો છે કે બલ્બ શું થશે, પ્રકાશિત થશે. જ્યારે વિદ્યુત સ્તર ઓફ અવસ્થામાં હોય ત્યારે બલ્બ પ્રકાશિત થતો નથી, પરંતુ જ્યારે ઓન અવસ્થામાં હોય ત્યારે આ પરિપથની અંદર જોડેલો બલ્બ એ પ્રકાશિત થશે. તો આગળ જોઈએ કે બલ્બની અંદર પાતળો તાર હોય છે, એટલે કે આ રહ્યું બરાબર. તો બલ્બની અંદર પાતળો તાર આવેલો હોય છે કે જેને ફિલામેન્ટ કહેવામાં આવે છે. તો આ પાતળા તારને શું કહેવામાં આવે છે મિત્રો, ફિલામેન્ટ કહેવામાં આવે છે. જ્યારે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તે પ્રકાશ આપે છે. કે જ્યારે આ બલ્બની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થશે, એટલે કે એક છેડો આપણે વિદ્યુત કોષનો જ્યારે આ બલ્બના એક છેડા સાથે આપેલો હોય ત્યારે એ છેડામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ અને આ છેડામાં પહોંચશે, ત્યાંથી પસાર થઈ અને તારમાં આવશે, તારમાંથી વળી પાછું આ બીજા છેડામાં, ત્યાંથી આ બીજો છેડો જે આપણે જોડેલો હોય એમાંથી આ રીતે આગળ વધશે. એટલે વિદ્યુત પ્રવાહ તમે જ્યારે બલ્બને આપો છો ત્યારે એ વિદ્યુત પ્રવાહ ક્યાં દાખલ થાય છે, તો કે આ પાતળા તારની અંદર, એટલે કે ફિલામેન્ટની અંદર. જ્યારે વિદ્યુત પ્રવાહ આ ફિલામેન્ટની અંદર દાખલ થાય છે ત્યારે આપણો જે આ બલ્બ છે એ બલ્બ શું થાય છે મિત્રો, પ્રકાશિત થાય છે. હવે આગળ જોઈએ, જ્યારે બલ્બ ઉડી જાય ત્યારે તેનો ફિલામેન્ટ તૂટી જાય. તો ઘણી વખત આપણા રોજિંદા જીવનની અંદર આ ઘટના બનતી હોય છે મિત્રો, કે આપણા ઘરની અંદર જ્યારે લેમ્પ એટલે કે બલ્બ લગાવેલા હોય તો એ બલ્બ છે એ ઘણી વખત ઉડી જતા હોય આપણે એવું કહીએ છીએ. તો ઉડી જવા પાછળનું કારણ શું, કે બલ્બનો જે આ પાતળો તાર એટલે કે જે આ ફિલામેન્ટ છે જ્યારે તૂટી જાય છે ત્યારે આપણે એવું કહીએ છીએ કે બલ્બ છે એ ઉડી ગયો છે. ત્યારબાદ જ્યારે બલ્બ ઉડી જાય છે ત્યારે એ આપણને પ્રકાશ આપતો નથી. તો જ્યારે આપણે બલ્બ ઉડી જાય એવું કહીએ એનો મતલબ જે આ પાતળો તાર છે આ ફિલામેન્ટ છે તો શું થશે, તૂટી જશે. કે વધુ પ્રમાણમાં અથવા તો કોઈ ઝાટકા સ્વરૂપે વિદ્યુત પ્રવાહ એની અંદર દાખલ થાય ત્યારે જે આ પાતળો તાર ફિલામેન્ટ જે છે શું થશે, તૂટી જશે અને આપણને પ્રકાશ મળશે નહીં. જો બલ્બની અંદર રહેલો ફિલામેન્ટ તૂટી જાય તો શું પરિપથ પૂર્ણ ગણાય, તો કે ના. તો જ્યારે આ ફિલામેન્ટ છે એટલે કે પાતળો તાર છે કે જ્યારે તૂટી જશે બરાબર, તો પરિપથ જે આપણે વાંખે આખો પરિપથ છે એ શું સંપૂર્ણ થયેલો ગણાશે, તો કે ના. જ્યારે ફિલામેન્ટ તૂટી જાય છે ત્યાંથી માની લો કે અહીંયાથી આ છેડા આગળથી આ ફિલામેન્ટ છે એ તૂટી જાય છે બરાબર છે, તો શું આપણો પરિપથ એ સંપૂર્ણપણે પૂરેપૂરો થયેલો છે, તો કે ના. જ્યારે ફિલામેન્ટ તૂટી જાય છે ત્યારે આપણો જે પરિપથ છે એ સંપૂર્ણ થયેલો ગણાશે નહીં, કારણ કે અહીંયાથી તૂટ્યું હતી વિદ્યુત પ્રવાહ આગળ વધી શકતો નથી. જ્યાં બ્રેકેબલ થયો છે, જ્યાં તૂટેલો છે ત્યાં વિદ્યુત પ્રવાહ અટકી જશે અને આગળ જઈ શકશે નહીં. તેના લીધે આપણો જે આખે આખો પરિપથ છે એ સંપૂર્ણપણે પૂર્ણ થયેલો ગણાશે નહીં. જો બલ્બ આ સંજોગોમાં પણ પ્રકાશ આપતો ગણાશે, એટલે કે પ્રકાશ આપતો રહેશે, તો કે ના, આવા સંજોગોમાં બલ્બ છે એ પ્રકાશિત થશે નહીં, આપણને પ્રકાશ આપશે નહીં. તમે કદાચ નોંધ કરી હશે કે પ્રકાશ આપતો વિદ્યુત બલ્બ ઉષ્ણ બની જાય છે. એટલે આપણે ઘણી વખત જોયું હોય કે જે બલ્બ આપણને પ્રકાશ આપે છે ચાલુ પરિપથની અંદર બરાબર, કે બલ્બ જે છે પ્રકાશિત થાય છે ત્યારે ઘણી વખત છે આ બલ્બ છે એ આપણને ગરમ થઈ જાય એવું આપણને લાગે છે. અથવા તો આપણે એવું જોયું હોય છે કે ચાલુ પરિપથની અંદર ચાલુ બલ્બ જે હોય છે એ ઘણી વખત બંધ થઈ જાય છે. આવી ઘટના આપણે જોઈ હોય છે કે બલ્બ છે એ ગરમ થઈ જાય છે. તો તમે જાણો છો કે આવું શા માટે થાય છે? તો હવેનો પછીનો આપણો જે ટોપિક છે કે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર, એટલે કે જે બલ્બ છે એ ગરમ થઈ જાય છે તો એના પાછળનું કારણ છે કે વિદ્યુત પ્રવાહ જ્યારે વહન પામતો હોય, વિદ્યુતનું જ્યારે વહન થતું હોય, વિદ્યુત પ્રવાહ ચાલુ હોય ત્યારે એ શું ઉત્પન્ન કરે છે, સાથે સાથે ઉષ્મા ઉત્પન્ન કરે છે. તો આપણે કહી શકીએ કે વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર થતો હોય ત્યારે સાથે સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય છે કે જેના લીધે આ
આપણો જે વિદ્યુતીય ઘટક બલ્બ છે એ શું થાય ગરમ થાય. તો હવેનો જે ટોપિક છે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર, તો એના વિશેની માહિતી હવે મેળવી. ચાલો જુઓ મિત્રો, પાઠ્યપુસ્તકમાં સાથે સાથે આપણે સમજીએ કે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર એટલે કે પરિપથની અંદર જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, બરાબર છે, ઇલેક્ટ્રિસિટી જ્યારે પસાર થતી હોય ત્યારે પરિપથની અંદર જ્યારે આપણે ઉપયોગમાં લીધેલા ઘટકો જેમ કે બલ્બ છે, બરાબર, તો બલ્બ આપણે ઘરની અંદર જ્યારે જોતા હોય કે જ્યારે બલ્બ ચાલુ હોય બરાબર સતત, તો આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે બલ્બ અમુક સમયે ગરમ થઈ જાય છે. તો આ ગરમી આવી ક્યાંથી, બરાબર, તો આપણે એના ઉપરથી કહી શકીએ કે જ્યારે વિદ્યુત પ્રવાહ પરિપથની અંદર પસાર થતો હોય, બરાબર, કે જ્યારે પસાર થાય છે ત્યારે સાથે સાથે શું ઉત્પન્ન કરે છે, ઉષ્મા ઉત્પન્ન કરે છે. તો વિદ્યુત પ્રવાહની આ ઉષ્મીય અસર એટલે કે જે ઉષ્મા ઉત્પન્ન થાય છે એના લીધે એ પ્રવાહ ઉપર કઈ અસર થાય છે, તો એના વિશેની માહિતી આપણે આ ભાગની અંદર અથવા તો આ ટોપિકની અંદર મેળવવાની છે. તો તમે પણ સાથે સાથે પાઠ્યપુસ્તકમાં જોશો તો તમને પણ વધુ ખ્યાલ આવશે. તો જુઓ મિત્રો, પેજ નંબર 163 ઉપર ટોપિક નંબર 14.2 વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર, ચાલો જોઈએ. એની અંદર તમને પ્રવૃત્તિ નંબર 14.2 આપેલી છે. તો જુઓ, એક વિદ્યુત કોષ, એક વિદ્યુત બલ્બ, વિદ્યુત કળ અને જોડાણ માટેના તાર લો. એટલે કે આ પ્રવૃત્તિ કરવા માટે પ્રવૃત્તિ 14.2 કરવા માટે એક વિદ્યુત કોષ, ત્યારબાદ વિદ્યુત બલ્બ, ત્યારબાદ વિદ્યુત કળ અને જોડાણ તાર. હવે આ દરેક ઘટન ઘટકોની આપણને સંજ્ઞા તો ખબર જ છે, બરાબર. તો વિદ્યુત કોષ એની સંજ્ઞા શું છે એ પણ આપણે અગાઉ જોઈ ચુક્યા છીએ, ત્યારબાદ વિદ્યુત બલ્બ એની સંજ્ઞા શું છે એ પણ આપણે જોઈ ચુક્યા છીએ, ત્યારબાદ વિદ્યુત કળ એની સંજ્ઞા પણ આપણે ખબર છે. એની બે સંજ્ઞા આવશે, એક તો ઓન અવસ્થામાં અને એક તો ઓફ અવસ્થામાં, અને જોડાણ તાર એની પણ આપણને સંજ્ઞા ખબર છે. તો આ દરેક ઘટકોનો ઉપયોગ કરી અને પરિપથની રચના કરવાની છે. ચાલો જુઓ, આકૃતિ 14.9 મુજબ વિદ્યુત પરિપથ તૈયાર કરો. હવે પાછળ જુઓ, આકૃતિ 14.9 સોરી એ જ પેજ પર તમને આપેલી છે આકૃતિ નંબર 14.9. તો આપણે જોઈએ આકૃતિ નંબર 14.9. કે સૌ પ્રથમ વિદ્યુત કોષ, વિદ્યુત કોષની સંજ્ઞા છે કે એક મોટી રેખા અને એક નાની અને જાડી રેખા, એટલે કે આ તો આ રીતે ની સંજ્ઞા શું દર્શાવે છે વિદ્યુત કોષ, એટલે કે મોટી રેખા જે છે એ ધન ધ્રુવ અને નાની રેખા છે ઋણ ધ્રુવ તરીકે દર્શાવવામાં આવે છે. બીજું શું લીધેલું છે, એક વિદ્યુત બલ્બ, બરાબર છે. તો હવે આ રીતે આપણે એક વિદ્યુત બલ્બની રચના કરી શકીએ. એક વિદ્યુત બલ્બ, ત્યાર પછી એક છે વિદ્યુત કોષ, તો આપણે વિદ્યુત કણને પણ આ રીતે લઈ શકીએ.
આપણે અગાઉ કીધું હતું કે વિદ્યુતકણને તમે પરિપથની અંદર કોઈ પણ જગ્યાએ દર્શાવી શકો છો. તો આ રીતે સાથે આપણે અત્યારે ઓફ અવસ્થા દર્શાવી છે. બરાબર છે મિત્રો, તો આ થયો આપણો પરિપથ પૂર્ણ. ચાલો જો આકૃતિ 14.9 ની અંદર બરાબર તેની અંદર તમને થોડીક ભૂલ આપેલી છે કે આકૃતિ તમે જયારે 14.9 જોશો ત્યારે જે મોટી રેખા છે એને માઇનસ દર્શાવેલી છે અને નાની રેખાને પ્લસ દર્શાવેલી છે. તો અહીંયા થોડીક નિશાનીમાં ભૂલ છે એ તમે સુધારી લેશો બરાબર. તો ચાલો આગળ જુઓ કે આ પ્રવૃત્તિ માત્ર એક જ વિદ્યુત કોષનો ઉપયોગ કરીને કરવાની છે. તો આ પ્રવૃત્તિ જયારે આપણે કરીએ ત્યારે એની અંદર ફક્ત ને ફક્ત એક જ વિદ્યુત કોષનો ઉપયોગ કરવાનો છે. વિદ્યુત કળને ખુલ્લી એટલે કે ઓફ અવસ્થામાં જે આપણે દર્શાવેલી છે એ પ્રમાણે બરોબર ખુલ્લી અવસ્થામાં એટલે ખુલ્લી સ્થિતિમાં રાખો. શું વિદ્યુત બળ પ્રકાશ આપે છે એટલે કે પ્રકાશે છે. હવે જ્યારે વિદ્યુત કળને આપણે ઓફ અવસ્થા એટલે કે આ અવસ્થા થઈ ઓફ અવસ્થા જ્યારે વિદ્યુત કળને આપણે ઓફ અવસ્થામાં રાખીએ ત્યારે શું આ બલ્બ છે એ પ્રકાશિત થશે. તો કે ના. કેમ કે એનો એક છેડો છૂટો છે ત્યાંથી આગળ વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. વિદ્યુત પ્રવાહ અટકી જાય છે બરાબર. જેથી કરી એટલે કે ઓફ અવસ્થા છે એટલા માટે પરિપથ કેવો થઈ ગયો ખુલ્લો. તો ખુલ્લા પરિપથમાં ક્યારે બલ્બ છે એ પ્રકાશિત થાય નહીં બરાબર. તો આ ઓફ અવસ્થામાં લેમ્પ છે બલ્બ છે એ પ્રકાશિત થશે નહીં. બલ્બનો સ્પર્શ કરો. તો આ અવસ્થામાં જયારે આપણે બલ્બ નો સ્પર્શ કરશું એને અડશું ત્યારે આ બલ્બ આપણને કેવો લાગશે, ગરમ લાગશે. તો કે ના, એ બલ્બ છે આપણને ઠંડો નોર્મલ જણાય છે. તો વિદ્યુત કણને જોડાણની ઓન સ્થિતિમાં લાવો. હવે ત્યારબાદ આ પ્રયોગ કરી લીધા પછી હવે આ વિદ્યુત કણ જે છે એને જોડાણની ઓન સ્થિતિમાં લાવવાની છે. એટલે આ થઈ ગઈ મિત્રો વિદ્યુત કણની ઓન અવસ્થા. એટલે કે ચાલુ અવસ્થા. વિદ્યુત કળ જયારે ચાલુ અવસ્થા ઓન અવસ્થામાં આવશે ત્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે બરાબર. તો આ પરિપથ કેવો થઈ ગયો, ઓન અવસ્થા છે એટલે બંધ પરિપથ. તો બંધ પરિપથ થયો એટલે વિદ્યુત પ્રવાહ આગળ સતત ને સતત વહેતો રહેશે. અને ક્યાં દાખલ થશે, લેમ્પ ની અંદર. લેમ્પ ની અંદર વિદ્યુત પ્રવાહ દાખલ થશે એટલે એ લેમ્પ છે એ પ્રકાશિત થશે, એમાંથી વળી પાછો વિદ્યુત પ્રવાહ આગળ વધશે. તો આ રીતે સતત ને સતત વિદ્યુત પ્રવાહ કન્ટિન્યુ એમનામ વહેતો રહે છે. એના લીધે બલ્બ જે છે એ શું રહે છે, પ્રકાશિત થયેલો રહે છે. હવે થોડાક સમય બાદ તમે આ બલ્બને બલ્બનો સ્પર્શ કરશો તો આ બલ્બ તમને કેવો જણાય છે બરાબર. આનો તમે સ્પર્શ કરશો તો આ બલ્બ તમને કેવો જણાશે, ગરમ થયેલો જણાશે. આ ઘટનાનો અનુભવ આપણે ઘણી વખત કર્યો હોય છે બરાબર છે. તો હવે વિદ્યુત કણને જોડાણની ઓન સ્થિતિમાં લાવો અને વિદ્યુત બલ્બને આશરે એક મિનિટ પ્રકાશ પ્રકાશિત રહેવાનું. થોડીક એક મિનિટ બાદ તમે એ બલ્બનો સ્પર્શ કરશો તો એ બલ્બ તમને ગરમ થયેલો જોવા મળે છે. તો ફરીથી બલ્બનો સ્પર્શ કરો. તમને કોઈ ફેરફારનો અનુભવ થાય છે તો કે હા, કે જ્યારે વિદ્યુત પરિપથની અંદર વિદ્યુત કળ ઓફ અવસ્થામાં હતી ત્યારે આપણને બલ્બ કેવો લાગતો હતો, તો કે નોર્મલ ઠંડો લાગતો હતો. પરંતુ જ્યારે વિદ્યુત કળ ઓન અવસ્થામાં લાવીએ છીએ ત્યારે બલ્બ જે છે એ પ્રકાશિત થાય છે અને થોડાક સમય બાદ આપણે એનો સ્પર્શ કરીએ છીએ ત્યારે એ બલ્બ આપણને ગરમ થયેલો જણાય છે. આટલો ફેરફાર આપણને આની અંદર જોવા મળે છે. તો વિદ્યુત કણને ફરી ખુલ્લી એટલે કે ઓફ સ્થિતિમાં લાવીને ફરીથી બલ્બનો સ્પર્શ કરો. વળી પાછો તમે આ વિદ્યુત કણ જે છે એને ઓફ સ્થિતિમાં લાવો એટલે કે આ રીતે બરાબર. વળી પાછી આ વિદ્યુત કણને ઓફ અવસ્થામાં લાવો અને થોડીક વાર બાદ જ્યારે તમે ઓફ અવસ્થામાં લાવશો તો આ બલ્બ તમને પ્રકાશિત જોવા મળશે નહીં બરાબર છે. ઓફ અવસ્થામાં લાવવાથી આ બલ્બ પ્રકાશિત થતો નથી કારણ કે આગળ વિદ્યુત પ્રવાહ વહન પામી શકતો નથી. એટલે કે આ પરિપથ કેવો થઈ ગયો, ખુલ્લો.
ફૂલો ફરી પતાવવાથી આગળ વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી અને લેમ્પને વિદ્યુત મળતું નથી। હવે ત્યારબાદ થોડીક વાર પછી આ લેમ્પનો તમે સ્પર્શ કરશો તો વળી પાછો તમને કેવો જણાશે, નોર્મલ ઠંડો હોય કેવો તમને જણાશે, પેલા જેટલો ગરમ જણાશે નહીં। તો જ્યારે તમે વિદ્યુત પડને ઓન અવસ્થામાં લાવો છો અને થોડીક વાર પછી એટલે કે એકાદ મિનિટ બાદ તમે જ્યારે આ બલ્બનો સ્પર્શ કરો છો ત્યારે તમને બલ્બ કેવો લાગે છે, ગરમ લાગે છે। તો આ ગરમ થવા પાછળનું કારણ શું, તો આપણે એવું કહી શકીએ કે જ્યારે પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ વહન પામતો હોય, બરાબર, જ્યારે પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહન પામતો હોય ત્યારે સાથે સાથે શું ઉત્પન્ન કરે છે, ઉષ્મા ઉત્પન્ન કરે છે, એવું આપણે કહી શકીએ। એટલે કે ઉષ્મા ઉત્પન્ન કરે છે, ઉષ્મા ઉત્પન્ન થવાથી આ બલ્બ જે છે એ શું થાય છે, ગરમ થાય છે। આપણે કહી શકીએ કે જ્યારે પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે સાથે સાથે ઉષ્મા ઉત્પન્ન કરે છે, બરાબર છે। જ્યારે વિદ્યુત પરિપથની અંદર વિદ્યુત જ્યારે પસાર થતું હોય ત્યારે વિદ્યુત પ્રવાહ જ્યારે થતો હોય ત્યારે એની અંદર સાથે સાથે ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે કે જેના લીધે પરિપથમાં રાખેલો વિદ્યુતીય ઘટક એટલે કે વિદ્યુતીય બલ્બ શું થાય છે મિત્રો, ગરમ થાય છે। આ ઉત્પન્ન થતી ઉષ્માને લીધે આ વિદ્યુતીય બલ્બ શું થાય છે, ગરમ થાય છે। તો હવેની જે પ્રવૃત્તિ છે 14.3 હવે આપણે એની માહિતી મેળવીએ। તો આ પ્રવૃત્તિમાં આપણને ખબર પડી મિત્રો કે જ્યારે પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે સાથે સાથે શું ઉત્પન્ન થાય છે, ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે, બરાબર છે। તો હવે કે ઉત્પન્ન થતી ઉષ્માની અસર કઈ રીતે થાય છે એટલે કે શું અસર થાય છે એની ચર્ચા હવે આપણે આ ટોપિક નંબર 14.3 ની અંદર કરીશું। તો અત્યારે જોયું મિત્રો આપણે કે બલ્બની આંતરિક રચના, મિત્રો પ્રશ્ન આવશે ખાસ યાદ રાખજો, ફિલામેન્ટ કોને કહેવાય, બરાબર, કે બલ્બની આંતરિક રચનાની અંદર એક પાતળો તાર આવેલો હોય છે, પાતળા તારને શું કીધું આપણે મિત્રો, ફિલામેન્ટ, બરાબર છે। હવે આપણે ઘણી વખત આપણી ઘરની અંદર આપણે જોતા હોય પરિપથની અંદર, બરાબર, કે બલ્બ છે એ ઉડી ગયો છે, આવું આપણે ઘણી વખત કહેતા હોય, તો એ બલ્બ ઉડી ગયો એનું કારણ શું, કે એની અંદર રહેલો જે પાતળો તાર છે એટલે કે જે ફિલામેન્ટ છે એ શું થઈ ગયો, તૂટી ગયો, બ્રેકેબલ થઈ ગયો, બરાબર, તો એના લીધે એ બલ્બ છે એ પ્રકાશિત થશે નહીં। ત્યારબાદ આપણે જોઈ પ્રવૃત્તિ કે એક પરિપથની અંદર તમે જ્યારે વિદ્યુત કણને ઓફ અવસ્થામાં રાખો ત્યારે એટલે કે પરિપથની અંદર જ્યારે વિદ્યુત કણ છે એ ઓફ અવસ્થામાં હોય એટલે કે પરિપથ કેવો થઈ ગયો, ખુલ્લો, એ ખુલ્લા પરિપથની અંદર જે બલ્બ છે એ પ્રકાશિત થતો નથી। ત્યારબાદ આપણે એ વિદ્યુત કણને ઓન અવસ્થામાં લાવીએ છીએ, હવે જ્યારે ઓન અવસ્થામાં લાવીએ ત્યારે એ બલ્બ છે એ પ્રકાશિત થાય છે અને એકાદ મિનિટ બાદ આપણે જે બલ્બ છે એને આપણે શું કરીએ છીએ, સ્પર્શ કરીએ છીએ। તો આપણે જ્યારે સ્પર્શ કરીએ છીએ ત્યારે એ બલ્બ છે આપણને પ્રકાશિત જોવા એટલે કે સોરી ગરમ જોવા મળે છે। તો એના ઉપરથી આપણે કહી શકીએ મિત્રો એટલે કે આ પ્રવૃત્તિ ઉપરથી કહી શકીએ કે જ્યારે પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે સાથે શું ઉત્પન્ન થાય છે, ઉષ્મા ઉત્પન્ન થાય છે, જેથી આપણે બલ્બ છે એ ગરમ થઈ જાય છે। હવે આ જે ઉષ્મા ઉત્પન્ન થાય છે એ એના ઉપર વિદ્યુત પ્રવાહ ઉપર શું અસર કરે છે એના વિશેની માહિતી આગળના ટોપિકની અંદર આપેલી છે, તો એની ચર્ચા આપણે આગળ ભાગ 4 ની અંદર કરીશું। તો અત્યારે મિત્રો જે આપણે જોયું કે બલ્બની આંતરિક રચના ફિલામેન્ટ કોને કહેવાય, બરાબર, એ અને પ્રવૃત્તિ નંબર 14.2 એ તમારે આકૃતિ સહિત લખવાની છે હોમવર્ક ની અંદર, બરાબર છે। હવે આગળની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર કરીશું। નમસ્કાર।